નમસ્કાર બાળકો, કેમ છો? તમે બધા એકદમ મજામાં હશો અને તમારા બધાનું ભણવાનું બરાબર ચાલતું હશે. તો આજે ધોરણ 6 વિષય છે આપણો સંસ્કૃત, અને આજે આપણે આપણા જે અઠવાડિક પરીક્ષાનો જે સિલેબસ છે એમાં બાકી રહેલું રિવિઝન છે એ આજે આપણે પૂરું કરવાના છીએ. ઉપરાંત હું તમને એક્ઝામને લગતી થોડી ઘણી માહિતી આપી, અને આજનો લેક્ચર આપણે જલ્દી પૂરો કરશું જેથી કરી અને તમે તમારો બાકીનો જે સમય છે એ પુનરાવર્તનને આપી શકો અને તમે 100 20 માંથી 20 માર્ક લઈ આવી શકો. એના માટેની આજની આખી આપણી આયોજન છે. તો જોઈએ આપણે આજનું પુનરાવર્તન. તો ચાલો બાળકો, તો આ છે આપણા પુનરાવર્તનના પ્રશ્નો. સ્વઃ કહ વાસરઃ, આવતીકાલે કયો વાર છે? તો સ્વઃ મંગળવાસરઃ. જો આ જ પ્રશ્ન હું તમને લોકોને પરીક્ષામાં પૂછું કે સ્વઃ કહ વાસરઃ, તો આપણી જે પરીક્ષા છે એ 28 તારીખે આવે છે. 28 એટલે કે આજે 26 સોમવાર, આવતીકાલે મંગળવાર અને બુધવાર. તો બુધવાર પછીનો કયો વાર થાય? ગુરુવાર. તો તમારે શું લખવાનું છે? સ્વઃ એટલે આવતીકાલે, સ્વઃ ગુરુવાસરઃ. વયઃ કહ વાસરઃ, ગઈકાલે કયો વાર હતો? ગઈકાલે રવિવાર હતો. જો આ એકદમ વ્યવસ્થિત થઈ ગયો. આજે સોમવાર જ છે, આવતીકાલે મંગળવાર થશે અને ગઈકાલે રવિવાર હતો. અધઃ મંગળવાસરઃ, તરી સ્વઃ કહ વાસરઃ, જો આજે મંગળવાર હોય તો આવતીકાલે કયો વાર થાય? તો આવતીકાલે બુધવાર થાય. અધઃ કહ વાસરઃ, અધઃ શનિવાસરઃ. હયઃ રહ વાસરઃ, રવિવાસરઃ, તરી અધઃ કહ વાસરઃ, જો આજે રવિવાર હોય તો આવતીકાલે કયો વાર થાય? આવતીકાલે સોમવાર થાય. ફરીથી સ્વઃ, પેલા તો તમે છે ને બીજું કાંઈ કન્ફ્યુઝ ન થતા, સ્વઃ અધઃ અને હયઃ ત્રણેયના મિનિંગ કરી લેજો. અધઃ એટલે આજે, સ્વઃ એટલે આવતીકાલે, અને હયઃ એટલે કે ગઈકાલે. આ ત્રણ તમને શબ્દના મિનિંગ પાકા થઈ જશે. પછી કોઈ પણ પ્રશ્ન આ ચેપ્ટરમાંથી આવશે તમારા માટે કન્ફ્યુઝન ક્રિએટ કરશે નહીં. આપણે અહીંયા જોઈ લઈએ એકવાર લખીને, જેથી કરીને તમે વિડીયોનું રિવિઝન કરો ત્યારે પણ તમને ક્લિયર થઈ જાય. પહેલાં જોઈએ અધઃ. અધનો અર્થ શું થશે? અધઃ એટલે આજે. શું થશે? આજે. પછી આવશે સ્વઃ, જેનો અર્થ થશે આવતીકાલે. ત્યારબાદ હયઃ, જેનો અર્થ થશે ગઈકાલે. ક્લિયર? આ નોટ સમજાય તો આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો, કે જેથી કરી અને તમને લોકોને ઘરે એમને ઓફલાઈન રિવિઝન કરવું હોય તો એ સ્ક્રીનશોટમાંથી તમે વાંચી શકો. ક્લિયર? જોઈએ એના પછીનો પ્રશ્ન. નીચેના ગુજરાતી વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો. આજે કયો વાર છે? તો પેલા આજે માટે આપણે કયો શબ્દ જોયો? તો અધઃ. અધઃ કહ વાસરઃ. આવતીકાલે ગુરુવાર છે, આપણે એવું પૂછી છીએ. સ્વઃ ગુરુવાસરઃ. આજે મંગળવાર છે, અધ મંગળવાસરઃ. ગઈકાલે સોમવાર હતો, તો ગઈકાલ માટે આપણે કયો શબ્દ વાપરો? હયઃ. હયઃ સોમવાસરઃ. આ વારોનો પરિવાર છે, એતદ અથવા એષઃ, તમે કોઈ પણ શબ્દનો પ્રયોગ કરી શકો. વારણા પરિવારઃ. આ વારોનો પરિવાર છે, એતદ વારણા પરિવારઃ. આવતીકાલે કયો વાર છે? આવતીકાલ માટે આપણે કયો શબ્દ વાપરો? સ્વઃ. સ્વઃ કહ વાસરઃ. આજે મંગળવાર છે અને આવતીકાલે બુધવાર છે. અધ મંગળવાસરઃ. સ્વઃ બુધવાસરઃ ચ, અને છે એના માટે આપણે ચ શબ્દનો પ્રયોગ કર્યો છે. પહેલો વાર સોમવાર, પ્રથમો સોમવારઃ, અથવા પ્રથમો વાસરો સોમવાસરઃ. પ્રથમો વારો સોમવાસરઃ. ફરીથી આજના લેક્ચરમાં તમને આજે મેં બે પ્રશ્ન કરાવ્યા. એ બંને પ્રશ્ન સારા અક્ષરે રફ નોટમાં લખવાના છે.
શક્ય હોય તો આપણે મોટે જ લખશું પ્રશ્ન લખી, અને તમારી જે નોટ અથવા સ્વાધ્યાય પોથી બંધ કરી દેજો અને મોટે લખજો. બાકી બચેલો સમય રિવિઝન માટે આપજો, જેથી કરી અને તમે વ્યવસ્થિત રિવિઝન કરી શકો. જોઈએ આજનો શ્લોક, આપણા બધાનો ફેવરિટ શ્લોક છે. ઓમ ભૂર્ભુવઃ તસ્વ વિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. આ ગાયત્રી મંત્ર છે, આપણે રોજ બોલીએ છીએ. આપણને ઘણાના ઘરમાં એ યાદ હતું, એ સૂતા પહેલાં જ બહુ જ સારી ટેવ છે કે સૂતા પહેલાં ગાયત્રી મંત્ર મમ્મી બોલાવડાવે, સવારે ઉઠીને બોલાવડાવે. તો એ ગાયત્રી મંત્રનો આજે આપણે અર્થ સમજવાનો છે કે ગાયત્રી મંત્રનો અર્થ શું થાય છે. તમારામાંથી શક્ય છે ઘણા બધા બાળકોને આનો અર્થ ખબર હોય, પણ ઘણા એવા હશે કે જેને ખબર નહીં હોય. તો એના માટે આજે આપણે જોશું ગાયત્રી મંત્રનો અર્થ. ઓમ એટલે બ્રહ્મ, જે બ્રહ્મ છે એને ઓમ જે ઉચ્ચારણથી આપણે સંબોધીએ છીએ. ભૂ એટલે પ્રાણવાયુ, ઓમ ભૂર ભુવસ્વ કહે છે ને, તો એ ભૂ સેના માટે છે? પ્રાણ સ્વરૂપ. ભૂવઃ એટલે કે દુઃખનાશક, બ્રહ્મ પ્રાણ સ્વરૂપ દુઃખનાશક. ઓમ ભૂર ભુવસ્વ, સ્વ એટલે સુખ સ્વરૂપ, ભૂ એટલે પ્રાણ સ્વરૂપ, ભૂ એટલે દુઃખનાશક, સ્વ એટલે સુખ સ્વરૂપ. ઓમ ભૂર ભુવસ્વ તસ્વ વિતુર વરેણ્યમ, તો એ તત્ એટલે શું થશે? એ સવિતુ એટલે પ્રકાશ અથવા તેજસ્વી, પ્રકાશવાન અથવા તેજસ્વી. વરેણ્ય એટલે શ્રેષ્ઠ, વરેણ્ય નો અર્થ શું થશે? શ્રેષ્ઠ. ભર્ગો એટલે પાપનાશક, ભર્ગો નો અર્થ શું થશે? પાપનાશક. દેવશ્રી એટલે દેવતાને આપનાર, દેવશ્રી એટલે દેવતાને દિવ્યતાને આપનાર, શું થશે? દિવ્યતાને આપનાર. ધીમહી એટલે ધારણ કરીએ છીએ, ધીમહી એટલે ધારણ કરીએ છીએ. ધીયો એટલે બુદ્ધિ, ધીયોનો શું અર્થ થશે? બુદ્ધિ. યો એટલે ને, યો એટલે જે, ન એટલે અમારી, યો એટલે જે, ન એટલે અમારી. પ્રચોદયાત એટલે પ્રેરિત કરે છે. હવે ભાષાંતર જોશું ગાયત્રી મંત્રનું. પ્રાણ સ્વરૂપ દુઃખનાશક, સુખ સ્વરૂપ શ્રેષ્ઠ, તેજસ્વી પાપનાશક, દેવ સ્વરૂપ પરમાત્માને અમે અંતરાત્માથી ધારણ કરીએ, તે પરમાત્મા અમારી બુદ્ધિને સારા માર્ગે દોરે. આશા રાખું છું કે આજના લેક્ચરમાંથી તમને કંઈક નવું શીખવા મળ્યું હશે. આજના લેક્ચરમાં કરાવેલું સારા અક્ષરે એક વખત મોઢે લખવાની કોશિશ કરવાની છે. આજે સમાજનું પેપર છે, ઉપરાંત આવનારા તમામ પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. સંસ્કૃતમાં આપણે 20માંથી 20 લઈ આવી એવી આશા સાથે ફરી મળીશું આના પછીના લેક્ચરમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, આવજો.